गुड मॉर्निंग स्टूडेंट्स, अपने गया लेक्चर में स्टार्ट करी थी भाषा जाय तो संस्कृति जाय लेसन नंबर 6 एना लेखक श्री फादर वालेस अने एनो प्रकार कृति प्रकार छे निबंध। अपने थोड़ू इंट्रोडक्शन करी थी फादर वालेस नु अने पाठ विषय पर थोड़ू समझाता कि भाषा अपनी अपने अपनी भाषा नु महत्व होवू जोईए, आपणे आपणी भाषा નું ગૌરવ હોવું જોઈએ અને જો ભાષા જાય તો સંસ્કૃતિ જાય। ભાષાની સાથે સાથે આપણી રહેણી કહેણી સંસ્કૃતિ અને આપણા આચાર વિચાર બધું જાય એવું આ ફાધર આ પાઠમાં કહેવા માંગે છે। ફાધર વાલેસ એવું કહે છે કે આપણે આપણી ભાષાનું ગૌરવ હોવું જોઈએ અને એમાં શરમ સંકોચની કોઈ વાત જ નથી કે આપણી ભાષા બોલવામાં કે આપણા આપણી આપણી પહેરવેશ પહેરવામાં કંઈ જો આપણને શરમ સંકોચ થાય તો એ યોગ્ય નથી એ આ પાઠમાં કહેવા માંગે છે। આપણે આજે અત્યારે લાઇન વાઇઝ ચાલુ કરીએ। મિત્રો, ટેક્સ્ટબુક જોડે રાખજો, જ્યાં ના ખબર પડે ત્યાં અંડરલાઇન કરવાની છે, સમજાવું ત્યાં, અને ના ખબર પડે ત્યાં અંડરલાઇન કરીને તમારે મને પૂછવાનું છે, રાઈટ? એટલે ટેક્સ્ટબુક જોડે રાખજો, આપણે લાઇન વાઇઝ વાંચીએ। મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘરે એમની સાથે વાતચીત કરતો હતો। અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા। લેખકના મિત્રને ત્યાં લંડનમાં ગયા અને લેખક અને એમના મિત્ર લંડનમાં ગુજરાતીમાં વાતો કરતા હતા। એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો, કંઈક કહેવા ગયો પણ ગુજરાતીમાં વાત કરતા જોઈને જરા ઊભો રહ્યો, મો ઉપર અણગમો હતો। લંડનમાં એમના એના ફાધર વાલેસ જોડે ગુજરાતીમાં વાત કરતા હતા એટલે એ છોકરાને જાણે અણગમો થયો કે આ કેમ ગુજરાતીમાં વાત કરે છે। અત્યારની આપણી આવી જ પરિસ્થિતિ છે કે ઘરે જઈને જો બાળક ગુજરાતીમાં બોલે તો તરત જ વાલીઓ કે માતા પિતા એવું કે તને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો છે ને કે કેમ ગુજરાતીમાં બોલે છે। અરે, બાળક પોતાની આગવી ભાષા પોતાના પરિવાર સાથે જ્યારે સ્કૂલમાં તો બોલતો જ હોય અધર લેંગ્વેજ, પણ પોતાના વિચારો પોતા ખુલ્લેથી જો ગુજરાતીમાં વાત કરીને મા બાપ જોડે પોતાનો ભાવ વ્યક્ત કરતો હોય તો એમાં ખોટું શું છે? લેંગ્વેજ છે, એમાં નોલેજને કંઈ લેવા દેવા જ નહીં, ધીસ ઇઝ ઓનલી લેંગ્વેજ। જર્મનીમાં જાઓ કે જપાનમાં જાઓ, એ પોતાનું એટલું જ ભાષાનું મહત્ત્વ છે કે તમે હાયર સ્ટડીઝ માટે જાઓ તો એમની ભાષા શીખીને તમારે જવું પડે। એવું નહીં કે આપણે ઇંગ્લિશ એક્સેપ્ટ કરી લીધી, ઇંગ્લિશ બહુ જ સારી ભાષા છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, શીખવી જ જોઈએ અને દરેક કન્ટ્રીમાં જાઓ તો તમને ઇંગ્લિશ આવડે, પણ એનો મતલબ એવો નહીં કે આપણી ભાષાને આપણે ડાઉન સમજીએ। કહેવાનો મતલબ ફાધર વાલેસનો એવું છે। તો ગુજરાતીમાં વાત કરતા જોઈને જરા ઊભો થયો, અણગમો હતો, પણ મારી હાજરીમાં પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધર સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે અને ગુસ્સામાં પીઠ પતરાવી ત્યાંથી ચાલી ગયો। અને એના ફાધર પિતાજીને કહ્યું કે ફાધર વાલેસને ઇંગ્લિશ આવડે છે, તમે શું કરો ગુજરાતીમાં બોલો છો? એમ કરીને ગુસ્સામાં ચાલ્યો ગયો। પછી બીજા ઘરમાં અમે બહાર ફરવા જવા માટે તૈયાર થયા હતા, ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો। એની મમ્મી આવી અને એણે સુંદર સાડી પહેરી હતી। મોટો છોકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદ મિશ્ર અવાજે બોલ્યો, પ્રેમથી બી કીધું અને જાણે કમ્પ્લેન કરતો એવી રીતે કહ્યું, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે, તું સાડી પહેરે ને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવ। મમ્મી એને પંપાળ અને મારી તરફ દુઃખદ નજરે જોયું, સાડી તો નહીં પછી સી। ભાષા એક ઘરમાં, બીજા ઘરમાં આપણી પરંપરાગત ડ્રેસ સાડી, ગોર્જિયસ ડ્રેસ અને સુંદર લાગે સાડી, પણ છતાં પણ ફોરેનમાં જાઓ એટલે સાડીને ત્યજી દેવાની એવું, અને બાળકોને ના ગમે સાડી પહેરવી દેશી લાગે એવું આ બીજા કુટુંબમાં થયું। ત્રીજા એકરમાં બહેનોનું મિલન હતું, ગેધરિંગ, કીટી પાર્ટી જેવું, અને શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી, પ્રેયરથી કરવાની હતી। મેં સૂચ્યું અસત્યો માહેથી પ્રાર્થના સૌ બોલીએ, અસત્ય માહિતી પણ અમે નાના હતા ત્યારથી આપણી ઉપનિષદોની પ્રાર્થના છે, અસત્ય માહિતી પ્રાર્થના, કદાચ તમને લોકોને પણ આજના જનરેશનને કદાચ નહીં આવડતી, બહુ જ સરસ પ્રેયર છે, બોલવાનું કહ્યું, પણ
युवान कोई प्रार्थना मोड़े आवड़ती नहीं, संकोच संकोच एनो संकोच भी नहीं आवड़त, पण आवड़ती तो नहीं। पछी बोले शी रीते छेवटे एक मोटी बहने शुरू करी अने अमे बधाए उपाड़ी, एक जण एक ज जणने आवड़ती थी एने शुरू करी अने अमे बधाए जीती। एटली सरस आपणी उपनिषदनी प्रेयर छे। आपणे ए बधी आपणी गुजराती सुंदर प्रेयर भी भूली गया छे, આપણા સાહિત્યકારોના સરસ સરસ આપણે જે લખાણ છે એ બી ભૂલી ગયા છે, ગુજરાતી આપણે આપણી ભાષાને ત્યજવા માંડી છે, એટલી સરસ પ્રાર્થના છે। અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તુમ્હી જા, અંધારમાંથી મને તેજ તરફ લઈ જાય, મને દીવા તરફ લઈ જાય, મને પ્રકાશ તરફ લઈ જાય, અને પ્રભુ પરમ તેજથી લઈ જાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજથી લઈ જાય, મહામૃત્યુમાંથી મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જાય। એટલે આ ઉપનિષદની આ પ્રેયર પછી એક જણ ઉપાડી, એક જણ ગાઈ અને બધાએ ઉપાડી। ઉપનિષદની એ વિખ્યાત ઉપનિષદની વિશ્વવિખ્યાત છે અને દુનિયામાં શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહમાં આ અસત્યોમાંથી આ પ્રાર્થનાનું સ્થાન છે। ગુજરાતી ગુજરાતની કોઈ પણ સ્કૂલનો વિદ્યાર્થી પ્રાર્થના મોઢે જ છે અને વિના સંકોચે એ બોલી શકે છે, પણ પરદેશમાં એ ગુજરાતી ભાષાની પ્રાર્થના કોઈને આવડતી નથી, બોલાવીએ તો બોલે પણ આપમેળે તો ના જ બોલે એવી દશા છે। સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજનો એક રુચિકર પ્રતિષ્ઠિત અને કલાત્મક વેશ ગણાય સાડી, એ કલાત્મક રુચિ ગમે એવું એવી છે, અને ભારતીય સ્ત્રીઓ એ આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ જાય અને ત્યારે ખૂબ શોભે છે અને ખૂબ વખણાય છે। આપણે જ્યારે આપણા ઇન્ડિયાની કોઈ પણ હસ્તી ત્યાં કોઈ કોમ્પિટિશનમાં સપોઝ આમાં હોય મિસ ઇન્ડિયામાં જાય કે કોઈ બી સપોઝ આપણે ક્રિકેટની છોકરીઓની જે ડ્રીમ ટીમ હતી એ બી જો ક્રિકેટરોમાં જાય તો એ લોકો જ્યારે ગેધરિંગ હોય એ લોકો ત્યારે સાડી પહેરે, કારણ કે એ આપણા દેશની આગવી એ છે પ્રતિષ્ઠા, એ આપણો વેશ છે, એટલા માટે પણ એ છોકરાઓને ગમતું નથી। સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે, પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા છોકરાને ગમતું નથી આવી રીતે। અને મોટી વાત તો ભાષાની છે, પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને છોકરાને ગુસ્સો આવે છે તો પોતે તો કેવી રીતે ગુજરાતીમાં બોલે, વાંચશે કરો વાપરશે કરો, બાળક જો પોતાનો બાપ ગુજરાતીમાં બોલે એને નથી ગમતું તો પોતે તો ગુજરાતી વાંચશે નહીં, કશું નહીં બોલશે નહીં ને વાપરશે નહીં। થોડું ઘણું ગુજરાતી તો આવડે છે, નાનપણથી ઘેર સાંભળતો અને સ્કૂલ કે સ્કૂલથી બહાર થોડું શીખતો, અત્યારે એ ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે છે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે, અને પરદેશમાં દેશી ભાષા આપણી સચવાતી નથી। આ તો ફાધર વાલે છે પરદેશનું કહ્યું, અત્યારે તો આપણા દેશમાં જ આવી પરિસ્થિતિ છે કે ગુજરાતી બોલવું અણગમું, ઇવન પેરેન્ટ્સને બી નથી ગમતું, બાળકો ગુજરાતીમાં બોલે તો કેમ બોલે છે, તો એ અણગમ આપણે આપણી ભાષાને સાચવીએ, ભલે બધી જ ભાષા શીખો એનું નોલેજ લો પણ એમ આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ, અને હંમેશા નાનું બાળક જે વિચારે એ પોતાની ભાષામાં જ વિચારતું હોય, એ પોતાના ભાવ પોતાની ભાષામાં જ એક્સપ્રેસ કરતા હોય, તો આપણી ભાષાનું આપણને મહત્ત્વ હોવું જોઈએ। તો આપણે અહીંયા સુધી આપણે લઈએ, નેક્સ્ટ સેશનમાં આપણે આગળ વધીશું, ત્યાં સુધી થેન્ક યુ સો મચ, પાઠ વાંચજો અને સમજો, થેન્ક યુ સો મચ।